गुजराती मैडम एसएस चैप्टर नंबर 1 भारत में ब्रिटिश सत्ता नो उदय चैप्टर नंबर 1 छे के भारत में ब्रिटिश सत्ता नो उदय के ब्रिटिश सत्ता अपना भारत देश में केवी रीते उदय थई उदय એટલે સર્વાદ થઈ તો આના કારણે કે બ્રિટિશ સત્તાની સર્વાદ ભારતમાં કેવી રીતે થયો તો એ અંગે આપણે આ પાઠમાં આપણે ભણવાનું છે અહીંયા ટોપિક છે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતો હતો એટલે ત્રણ બાબતો મુખ્ય છે પહેલું છે આર્થિક આર્થિક એટલે નાણાને પૈસાની વાત છે પૈસાની બાબતે વાત કરવામાં આવે છે બીજું છે સાંસ્કૃતિક એટલે સાંસ્કૃતિક વારસાની વાત કરવામાં આવે છે અને ત્રીજું છે આધ્યાત્મિક આધ્યાત્મિક એટલે ભારતમાં અસંખ્ય ધર્મોને લગતું એટલે આધ્યાત્મિક રીતે ધર્મને લગતું એટલે આ ત્રણ બાબતો એ વારસામાં ભારતમાં આવે છે અને એના અજોડ સ્થાનને કારણે ભારત આ ત્રણેય બાબતે એક વિશ્વમાં સ્થાન ધરાવે છે હવે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વની ઘણા દેશોની પ્રજાને ભારતમાં આવી એટલે ભારતને ખાસ કરીને એક સોને કી ચિડિયા તરીકે ભારત દેશને ઓળખવામાં આવતો હતો એટલે સોને કી ચિડિયા જેવો દેશ હતો તો આ દેશમાં અસંખ્ય નાણાકીય બાબતો એટલે કે આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતું અને એના કારણે છેક યુરોપના પ્રજાઓ છે એ લોભાયેલા હતા એટલે કે આવવા માટે તલસતા હતા અને ભારતમાં મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ઘડી એ વગેરેની ભારતમાં ખૂબ જ માંગ હતી યુરોપમાં માંગ હતી એટલે આ બધી બાબતો વગર આ યુરોપની પ્રજાને ચાલે એમ નહોતું એટલે ભારત અને આ યુરોપ વચ્ચેનો જે વેપાર છે એ વેપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો આ બે વચ્ચે આ મરી મસાલા અને તેજાના જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો અને આ માર્ગની વચ્ચે તુર્કસ્તાન એટલે કે ઇસ્તંબુલ તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપોલ હતું અને કોન્સ્ટેન્ટિનોપોલ છે એ જગ્યા પર ખ્રિસ્તીઓ પણ હતા એટલે ખ્રિસ્તીઓ અને આ તુર્ક મુસ્લિમો એ બે વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધ થતા તુર્ક મુસ્લિમો જીતી ગયા અને જે ખ્રિશ્ચિયનો છે એ ખ્રિશ્ચિયનો રોમમાં જતા રહ્યા એટલે યુરોપવાસીઓ માટે હવે જે રસ્તો હતો મરી મસાલા માટે એ મરી મસાલા અને તેજાનમાં મેળવવા માટે ભારત આવવાનો જે રસ્તો હતો એ રસ્તાઓ બંધ થઈ ગયા તુર્ક મુસ્લિમોએ એ રસ્તાઓ બંધ કરી દીધા તમારે અહીંયાથી હવે તે પસાર થવું નહીં બંને રસ્તાઓ લોક કરી દીધા હવે આ બ્રિટિશરોને એટલે કે યુરોપવાસીઓને હવે મરી મસાલા વગર ચાલે એમ નહીં એટલે કોઈ પણ સંજોગોમાં ભારતમાં અમારે જવું જ છે વેપાર કરવો જ છે અને વેપાર કરવા માટે ભલે આ રસ્તાઓ બંધ થઈ ગયા પણ અત્યારે અમારે બીજો રસ્તો શોધવાની જરૂર પડશે એટલે યુરોપ થઈને હવે દરિયાઈ માર્ગેનો બીજો રસ્તો છે એ બીજો રસ્તો શોધવાની શરૂઆત થઈ જાય છે હવે યુરોપવાસીઓ માટે આ 1453માં કોન્સ્ટિટ્યુશનનો પતન થવાના કારણે હવે આગળ વધે છે યુરોપવાસીઓ નવા જળમાર્ગની શોધખોળ કરવા જઈ રહ્યા છે એટલે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ હવે નવા જળમાર્ગની શોધમાં આમાં પોર્ટુગલના ખાસ રાજા પ્રિન્સ હેનરી એને ખૂબ જ રસ હતો એને ખાસ કરીને જુદા જુદા નકશાઓ તૈયાર કર્યા અને અન્ય લોકોને એમને પ્રેરણા આપી પ્રોત્સાહન આપ્યો અને આર્થિક રીતે મદદ કરી અને નવા નવા જળમાર્ગ શોધવા માટે એમને મોકલ્યા કેટલા બધા લોકો એમની પાસે ગયા અસંખ્ય લોકો ગયા આર્થિક સહાય મેળવવા માટે કે જેથી ભારત જવાનો નવો જળમાર્ગ મળી શકે એમ અને એમાં છે પહેલો છે બાર્થોલોમ્યુ ડાયસ એટલે બાર્થોલોમ્યુ ડાયસ એ યુરોપ ત્યાંથી નીકળે છે યુરોપથી નીકળે છે પોર્ટુગલથી અને આગળ વધતા એ કેપ ઓફ ગુડ હોપ મુસ્લિમ સુધી એ પહોંચે છે એટલે કેપ ઓફ ગુડ હોપ એટલે સારી આશાની ભૂષિત કે અહીંયાથી ભારત જઈ શકાશે એવી એને બાર્થોલોમ્યુ ડાયસને આશા હતી ત્યાર પછી આગળ વધતા ક્રિસ્ટોફર કોલંબસ પણ સ્પેનના રાજાના સહાયથી
સ્પેનના રાજાના સહાયથી તેઓ નવા જળમાર્ગ શોધવાની નવા જળમાર્ગ શોધવાનો આરંભ કરે છે અને 1492 માં એટલે એટલાન્ટિક સમુદ્રમાં આવેલો વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ સ્થાપ્યો અટકી જાય છે એમાં એટલે આ સાહસિક ક્રિસ્ટોફર કોલંબસને એવું લાગ્યું કે હું ભારત જ પહોંચ્યો છું પણ હકીકતમાં એ ભારત નથી પહોંચ્યો એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર છે એટલે એના કારણે વેસ્ટ ઇન્ડિઝ નામ આપવામાં આવ્યું કે એને જન્મ સુધી એવું જ હતું કે હું ભારત પહોંચી ગયો પણ તેમ છતાં એ ભારત પહોંચ્યો નથી એ માત્ર વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર પહોંચ્યો હતો ત્યાર પછી આગળ વધે છે કે પોર્ટુગલના નાવિક વાસ્કો દ ગામા એટલે ભારતમાં આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાના નામે નોંધાય છે એટલે એ 1498 માં એ વાસ્કો દ ગામા લિસ્બન બંદરથી ત્યાંથી નીકળે છે લિસ્બન બંદરથી ત્યાંથી નીકળતા એ આગળ વધે છે બાર્થોલોમ્યુ ડાયસિસ ઓફ કેપ ઓફ ગુડ હોપ નામની જે ભૂસેર છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચે પહોંચ્યા પછી એ આગળ વધે છે આગળ વધતા જે માલિંદી છે એ માલિંદી નામના એ દેશમાં ત્યાં જાય છે ત્યાં 3 કલાક ગાળે છે અને 3 કલાક એ રાજા સાથે વાત કરવામાં આવે છે કે મારે ભારત પહોંચવું છે એટલે રાજા ત્યાંના જ એક ભારતના જ એક ત્યાં કામ કરવા માટે ગયા હતા એ વ્યક્તિને એ સોંપે છે એમનું નામ હતું મહમ્મદ ઇબ્ન જે કચ્છી ખલાસી હતો એ કચ્છી ખલાસી મહમ્મદ ઇબ્ન ને એ આપે છે કે જા મહમ્મદ ઇબ્ન આ વાસ્કો દ ગામા સાથે જા ભારત જવા માટે મદદ કર અને ત્યાર પછી એ ભારત જવા માટે મહમ્મદ ઇબ્ન સાથે અને બીજા વાહનો સાથે એ વાસ્કો દ ગામા આગળ વધે છે અને આગળ વધતા વધતા એ સીધે છેલ્લો કેટલા કાલિકટ બંદરે પહોંચે છે કાલિકટ બંદરે એ રાજા પાસે પરવાનગી માંગે છે અને રાજે હોશે હોશે એને આવકાર આપે છે ચલો આવો અને આવકાર આપતા આપતા ત્યાંથી એ પરમિશન લે છે અને પરમિશન એને આપવામાં આવે છે એટલે વાસ્કો દ ગામા છેક લિસ્બન બંદરથી વધીને આગળ વધીને છેક કાલિકટ બંદર સુધી પહોંચે છે અને ત્યાંથી એ ભારત આવવાનો નવો જળમાર્ગ એ વાસ્કો દ ગામાના નામે નોંધાય છે.